નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 માં વિષય આસપાસ આપણે પ્રકરણ નંબર 3 વિષય આપણે અભ્યાસ કરીશું. તો શું કીધું એ નંદુ સાથે એક દિવસ આપણે અહીંયા મુલાકાત આપેલી છે, તો આપણે એનો અભ્યાસ ધોરણ 3 માં ધોરણ 4 માં પ્રકરણ નંબર 3 નો અભ્યાસ નંદુ સાથે એક દિવસનો અભ્યાસ કરીશું. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 2 નો આપણે અભ્યાસ કર્યો હતો. પ્રકરણ નંબર 2 માં આપણે જોયું હતું પાણી જ પાણી, જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. કાનથી કાન આપણે તેનો અભ્યાસ કર્યો હતો. આપણે કાનથી કાનમાં આપણે એકબીજા આપણે શું કરતા હતા, તે કાન આપણે હરણના હાથીમાં લગાવેલા હતા, હાથીના કાન આપણે હરણમાં લગાવેલા હતા, તેના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 3 શું આપેલું છે, નંદુ સાથે એક દિવસ, તેનો આપણે અભ્યાસ કરીશું. તો શું કીધું એ પ્રકરણ નંબર 3 નંદુ સાથે એક દિવસ. નંદુ હાથીનું બચ્ચું છે. શું છે, નંદુ હાથીનું બચ્ચું છે. તે સૂતું હતું, તે નિંદરમાં હતું એટલે સૂતું હતું. અચાનક તે જાગ્યું, ખબર જ ન પડી તે ક્યાં છે. શું કરે છે, નંદુ શું હતું, હાથીનું બચ્ચું હતું, અને અચાનક તે જાગ્યું અને તે શું કરે છે, તેને ખબર જ ના પડી એ ક્યાં હતું. તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષના ફળથી ઘેરાયું છે. તો વૃક્ષ હાથીનું બચ્ચું હતું તે નંદુ, તે શું કરે છે, તે સૂતું હતું, અચાનક તે જાગ્યું, તેને ખબર જ નથી કે તે ક્યાં છે. અને શું કરે છે, તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષના ફળોથી ઘેરાયેલું છે, એટલે મોટા મોટા ઝાડવાની અંદર વચ્ચે છે તેવું એને લાગ્યું. એ તો મૂંઝાઈ ગયું, તો હાથીનું બચ્ચું છે નંદુ તે મૂંઝાઈ ગયું. શું કરે છે, અરે માં ત્યાં હતી, અરે માં ત્યાં હતી, એને જે તળ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા. અરે માં ત્યાં હતી, એને જે તળ લાગતા હતા, એને જે તળ એવા લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા. તો શું કરે છે, નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. નંદુના નાની હાથીના જે ટોળું હતું તેમાં નંદુના નાની શું હતા, સૌથી ઘરડા હતા. બપોર થઈ એમણે ચીંગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. એમને શું કરે છે, બપોરે ચીંગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી આંગણીઓ એમની પાછળ ચાલી, નંદુ પણ સાથે ચાલ્યો. નંદુ જે છે તે હાથીનું બચ્ચું હતું, તે તેમની સાથે સાથે ચાલવા લાગે છે. ત્યારબાદ આપણને જે પેજ નંબર આપણને 18 ઉપર આપેલું છે, શું કહે છે, ટોળું જંગલમાં ગયું, બધી આંગણીઓ જુદી જુદી જગ્યાએ જવા લાગી, જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગે છે. જે આપણે હાથીનું જે ચિત્ર અહીંયા આપેલું છે પેજ નંબર 18 ઉપર, તે રીતે શું કરે છે, બધા હાથીઓ અલગ અલગ જગ્યાએ જાય છે અને ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગે છે. ત્યારબાદ શું કીધું, પછી બધા નદીએ ગયા, બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી, તો નંદુની માં છે તે પાણી અને કાદવમાં શું કરે છે, પડી રહે છે, અહીંયા ત્યાં હોય છે પાણીમાં, તેને મજા આવે છે. બધા બચ્ચાને પણ ત્યાં મજા આવે છે. ત્યારબાદ આપણને નીચે કોષ્ટક આપેલું છે, શું કીધું, શું તમે જાણો છો, એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રા કરતા પણ વધુ પર્ણ ડાળીઓ વગેરે ખાઈ શકે છે. તો એ 100 કિગ્રા પણ વધુ પર્ણ ડાળીઓ ખાઈ શકે છે, આપણને પ્રશ્નચિહ્ન આપેલું છે. હાથીઓ બહુ આરામ કરતા નથી, તેઓ દિવસમાં ફક્ત 2-4 કલાક જ સૂવે છે. એટલે 24 કલાકમાં જે 2-4 દિવસમાં શું કરે, ફક્ત 2-4 કલાક જ સૂવે છે. હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે. હાથી છે તે પાણીમાં અને કાદવમાં બહુ જ વધારે આરવટે છે અને તેમને વધારે રમવાની મજા આવે છે. કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે, તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. હાથી છે તેના કાન વધારે મોટા સુપડા જેવા પંખા જેવા હોય છે, તેથી તે કાનને હલાયા રાખે છે અને તેના શરીરને શું રાખે છે, ઠંડુ રાખે છે, એવું આપણને અહીંયા કીધું છે. ત્યારબાદ આપણને પ્રશ્ન આપેલા છે, શું કીધું, શોધી કાઢો, તે આપણે જોઈએ.
હતું ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન આપેલો છે શું આપેલો છે તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે તો આપણે એક બાળકનું 20 કિગ્રા હોય તો 10 બાળકોનું વજન ભેગું કરો તો નંદુ જેટલું વજન તમારે થઈ જશે તો નંદુનું વજન 200 કિગ્રા હતું તો આપણે 10 બાળકોનું વજન ભેગું કરીએ તો આપણને 200 કિગ્રા મળી જશે તો બીજા પ્રશ્નમાં આપણે જવાબ લખવાનો ત્યારબાદ આપણને જે ત્રીજું ચિત્ર આપેલું છે પેજ નંબર 19 ઉપર શું કરે છે એક હાથી બીજા હાથી ઉપર પાણી ઉડાડી ફુવારો કરે છે તે બીજા હાથી ઉપર આપણને 2, 3 એવા 5 હાથી આપણને આપેલા છે રમત અને મજા વિશે આપણે હવે જોઈએ શું આપણે કીધું એ નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાથી ઉછળીઓ ખેંચતા જોયા શું કરે છે નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની ઉછળીઓ ખેંચતા જોયા નંદુના ભાઈઓ બહેનો એટલે હાથી હતા અહીંયા તેણે વિચાર્યું કે સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં તો નંદુ શું કરે છે તે વિચારે છે અને સારું રહેશે કે તે તેમની નજીક ન જઈએ જો તેઓ મારી પર પડે તો શું થાય તો તેના ભાઈ અને બહેન જો એ નંદુ ઉપર પડે તો શું થાય તો હું હજુ નાનો છું તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો ત્યાં નંદુ હતો તો તેની માતા પાસે બીજી હાથી હાથણ હતી તેની પાસે ગયો એટલે તેની મા જ હતી હાથણ તેની પાસે ગયો અને શાંતિથી ઊભો રહ્યો તો શું એની માં શું કહે છે માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો માં શું કરે છે નંદુને પાણી તરફ ધકેલે છે તો શું કહે છે જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા તો શું કહે છે એની માં નંદુને કે જા તું પાણીમાં રમવા જા નંદુને પાણી તરફ ધપ્પો મારે છે અને શું કહે છે નંદુને તું પાણી તરફ રમવા જા તેવું આપણને અહીંયા કીધું છે તો શું કહે છે નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે નંદુ છે તે હાથી છે તેને હાથીને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે નંદુને તેના પિતરાય ભાઈઓ પહેલેથી ત્યાં હતા તેના પિતરાય ભાઈઓ ક્યાં હતા પિતરાય ભાઈ અલગ કાદના આપણે કહી શકીએ કે આપણા કાકાના ભાઈઓ હોય તે આપણે શું કહીએ છીએ પિતરાય ભાઈઓ હતા હાથીમાં પણ એવા પિતરાય ભાઈઓ હશે તે પહેલા પહેલેથી ક્યાં હતા પાણીમાં જ હતા હજુ એ ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો શું કહે છે હજુ નંદુ ક્યાં પહોંચ્યો પાણી પાસે પહોંચ્યો ત્યાં તેની માથે શું કરે છે તેના પિતરાય ભાઈઓ હતા તે પાણીનો ફુવારો નંદુ માથે પડ્યો તે ભીનો થઈ ગયો એટલે નંદુ શું થઈ જાય છે ભીનો પાણીવાળો હાથી ભીનો થઈ જાય છે અરે તે તેના ધમાલિયા પિતરાય ભાઈઓનું કામ હતું અરે તે તેના ધમાલિયા પિતરાય ભાઈનું કોનું કામ હતું આ પિતરાય ભાઈનું કામ હતું નંદુ પણ તેની સાથે રમતમાં જોડાયો નંદુ પણ શું કરે છે આ પાણીના ફુવારાની રમત રમે છે તેમાં જોડાઈ જાય છે તે આપણને અહીંયા કીધું છે ત્યારબાદ આપણે જોઈએ તો શું કીધું છે સૂર્યાસ્ત પછી થોડું રહેઠાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો નંદુ એકદમ નાનો હાથી હતો તે ખૂબ જ થાકી ગયો હતો અને સાંજે શું કરે છે તે તેના રહેઠાણ એટલે તે જંગલમાં જે જગ્યાએ રહેતા હોય છે તે જગ્યાએ શું કરે છે તે જગ્યાએ પાછા આવે છે સૂર્યાસ્ત પછી એટલે સાંજના સમય પછી તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનો દૂધ પીતા પીતા સૂઈ ગયો શું કરે છે તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો એટલે આથણ હશે તેની માતા આથણ હતી તેના આગળના બે પગ વચ્ચે તે ગોઠવાઈ જાય છે અને દૂધ પીતા પીતા શું કરે છે સૂઈ ગયો તો નંદુ આપણે અહીંયા સૂઈ જાય છે ત્યારબાદ આપણને શું પૂછવામાં આવ્યું છે કે તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથીણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે અને તે પછી ટોળું છોડી દેશે અને એકલા ફરે છે નંદુ પણ એટલો મોટો થશે અને ટોળું છોડી દેશે નંદુ અત્યારે નાનો હાથી છે તેને શું કરે છે અને એવી બધી 15 હાથણીઓ અને તેના એકબીજાના બચ્ચા હશે તેની જોડે રહે છે નંદુ મોટો થશે એટલે શું
શું કરે છે 15 વર્ષનો થાય પછી તે હાથીનો ટોળો મૂકી દે છે તેની માતા જોડે ફરવાનું જંગલમાં ફરવાનું મૂકી દેશે અને ત્યારબાદ તે એકલો રખડશે ત્યારે આપણે અહીંયા કીધું છે ત્યાર પછીનું આપણે શું કરીશું આવતા લેક્ચરમાં ભણીશું.